इधर रामलेश्वर तड़ाव माथी युवान नी लाश मळी आवी छे। पानी मां तरती हालत मां लाश जोवा मळता ईडर फायर ने जाण कराई हती, त्यारे ईडर फायर ब्रिगेड टीमे घटना स्थळे पहोंची लाश ने बहार काढी छे। पोपटभाई बाबूजी आदिवासी नामना युवान नी मृतदेह मळता परिवार मां शोक नो माहोल छवाई गयो छे। त्यारे युवान नी लाश मळता लोको ना टोळे टोळा उमटी पड्या हता। लाश ने पीएम अर्थे अत्यारे सिविल होस्पिटल खाते खसेडवामां आवी छे। तो आ विशे वधु माहिती आपशे साबरकांठा थी अमारे साथे जोडायेला चिराग मेघा। तो जी चिराग, शुं छे संपूर्ण माहिती? जी निधि, चोक्कस थी वात करवामां आवे तो ईडर शहर ना रामलेश्वर तळाव माथी वहेली सवारे एक युवान नो मृतदेह मळी आव्यो छे। सूत्रो द्वारा मळती माहिती मुजब अस्थिर मगजनो एक युवान तळावनी अंदर वहेली सवारे नहावा पड्यो हतो ने ते पानीना ऊंडाणमां जता रहेता ते डूबी जवाना लई મોતને ભેટ્યો છે। जो कि युवान ना मौत ना समाचार ने लाइ तात्कालिक स्थानीय कोई इधर फायर ब्रिगेड ने जान करी थी। फायर ब्रिगेड घटना स्थले पहुंच गया, युवान ना मृत्यु ने बाहर काढ्यो छे। जो कि युवान ना मृत्यु ना समाचार ने लाइ परिवार पर भारे शोक ने लागणी लागी छे, प्रश्न जवाब पामे छे। त्यारे साबरकांठा जिल्ला मां आ त्रीजो एक बनाव सामे आव्यो छे कि आ त्रीजो एक पानी मां डूबी जवाथी युवान नु मौत ने भेट्यो छे। જી, તો તમે જેમ કીધું એમાં ત્રીજો કિસ્સો સામે આવ્યો છે, તો ત્યાંનું તંત્ર અત્યારે શું કરી રહ્યું છે? કારણ કે વારંવાર લાશો મળી રહી છે, તો તંત્ર ઉપર કેટલું અત્યારે જવાબદારી વધી જાય છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આ બનાવ છે તે બનાવ જે પાણી હોય છે, હમણાં જ ચોમાસું ગયું છે ને ચોમાસાના કારણે તમામ જગ્યા હોય કે તળાવ હોય તમામ જળાશયો ઓવરફ્લો છે, પાણીથી ભરતો છે। જો કે આ લોકો જે નાવા જતા હોય છે તે પોતાની બેદરકારીના કારણે આ લોકો મોતને ભેટતા હોય છે। જો કે આ યુવાનો જયારે નાવા પડતા હોય છે ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે આ પાણીનું ઊંડાણ કેટલું છે, અને જો જોતામાં આ લોકો ઊંડાણ પાણીની અંદર સમાઈ જતા હોય છે અને પોતે મોતને ભેટતા હોય છે। જી, તો અત્યારે પીએમ અર્થે આ લાશને મોકલવામાં આવી છે, તો પીએમ માં કઈ એના રિપોર્ટ્સ બહાર આવ્યા છે ખરા અત્યારે? નહીં નહીં, ચોક્કસ વાત કરવામાં આવે તો હજુ તો મૃતદેહ બહાર કરવામાં આવ્યો છે અને પીએમ અર્થે હાથ ધરવામાં આવ્યું છે। પીએમ રિપોર્ટ આવે પછી જ ખ્યાલ આવે તેમ છે કે યુવાન કઈ હાલતમાં હતો અને કઈ રીતે ડૂબ્યો તે હજી જાણવા મળ્યું નથી, પણ ચોક્કસથી જે પરિવાર જોડેથી જાણવા મળ્યું છે કે યુવાન અસ્થિર મગજનો હતો અને વહેલી સવારે ઘરેથી કહ્યા વિના નીકળી ગયો હતો। જો કે સ્થાનિકો છે આજુબાજુના રહીશો, તેઓનું કહેવું છે કે આ યુવાન અસ્થિર મગજનો છે અને તળાવની અંદર નાવા પડ્યો હતો અને ઊંડાણ પાણીની અંદર જતો રહ્યો, તેના કારણે મોતને ભેટ્યો છે। જી જી, તો તેમના પરિવારનું શું કહેવું છે આ મામલે? જી, ચોક્કસ પરિવારનું એક જ કહેવું છે કે પરિવારનો એક લાડલો જયારે આજે મોતને ભેટ્યો છે ત્યારે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય મળે અને આજે ગરીબ પરિવાર છે તો ગરીબ પરિવારને ક્યાંક ને ક્યાંક સહાય મળે તેવું એક આશા વ્યક્ત કરી રહ્યા છે। જેમ ચિરાગે જણાવ્યું તેમ ઈડર રામલેશ્વર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી છે। પાણીમાં તરતી હાલતમાં લાશ જોવા મળતા ઈડર ફાયરને જાણ કરાઈ હતી, ત્યારે ઈડર ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી છે। પોપટભાઈ બાબુજી આદિવાસી નામના યુવાનની મૃતદેહ મળતા પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે। યુવાનની લાશ મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, જ્યારે લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે।